નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં ફરી એક નવા મુદ્દા સાથે તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર બે માત્રા સવાલો જે છે, બે મુદ્દાઓ જે છે એ શીખવાના છે. એક તો અર્થશાસ્ત્રમાં આકૃતિ દ્વારા આલેખનું મહત્વ શું છે, અને બીજું આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આમ બે બે માત્રા ચાર માત્રા સવાલો જે છે એની આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ જે છે વિદ્યાર્થી, શરૂ કરીએ આકૃતિ અને આલેખનું મહત્વ શું છે. તો પહેલા મુદ્દાથી આપણે ચર્ચા કરીએ કે આકૃતિ અને આલેખનું મહત્વ જે છે, કલમ મુદ્દા રૂપે છે કે સામાન્ય રીતે અઘરા ને અટપટા લાગતો અર્થશાસ્ત્રનો જે અભ્યાસ જે છે એને સમજવા માટે જ્યારે આકૃતિ અને આલેખ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે અર્થશાસ્ત્રમાં જે કંઈ પણ અઘરા અને અટપટા લાગતા અભ્યાસક્રમો જે છે એને સરળતાથી સમજી શકાય. ક્યારે સરળતાથી? ત્યારે સમજી શકાય જ્યારે આકૃતિનો ઉપયોગ કરીએ ત્યારે, અને સ્પષ્ટ ત્યારે બનશે જ્યારે આલેખનો ઉપયોગ કરી શકીએ. તો આ રીતે પહેલો મુદ્દો એવું કહે છે કે અર્થશાસ્ત્રના અભ્યાસ, અઘરો અભ્યાસ કે અટપટો અભ્યાસ હોય એને સ્પષ્ટ રીતે અને સરળતાથી સમજાવવા માટે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં છે, એ રીતેનો મહત્વ છે. બીજો મુદ્દો એ છે કે અર્થશાસ્ત્રમાં આવતા કેટલાક પરિબળો, જુદા જુદા વર્ષના વલણો જે છે એ જાણવા માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. આકૃતિ અને આલેખ જે છે એના દ્વારા જુદા જુદા વર્ષના જે વલણો જાણવા માટે કોઈ ક્ષેત્રના અથવા તો કોઈક પરિબળો જે છે એના વલણો જાણવા માટે આકૃતિ અને આલેખનું મહત્વ હોય છે. દાખલા તરીકે જોઈએ તો કેટલાક એવા પરિબળ, દાખલા તરીકે માંગનો પરિબળ છે કે પછી પુરવઠો કે અર્થતંત્રમાં આવકની દ્રષ્ટિએ, વ્યક્તિગત કે માથાદીઠ આવકની દ્રષ્ટિએ, આ બધા પરિબળો જે છે એ જાણવા માટે જુદા જુદા વલણો, જુદા જુદા વર્ષના વલણો, એટલે કે દાખલા તરીકે 2010 છે, 2011 છે, 2012 છે કે 2020 છે, આ પ્રમાણે જુદા જુદા વર્ષના જે વલણો જે છે એ સમજવા માટે આકૃતિને આલેખ દ્વારા જ્યારે રજૂઆત કરીશું ત્યારે એ વધુ સ્પષ્ટતા રીતે આપણે સમજી શકીએ છીએ. એ દ્રષ્ટિકોણથી જુદા જુદા વર્ષના વલણો જે છે એ સમજવા માટે આકૃતિને આલેખનું મહત્વ છે. ત્રીજો પોઈન્ટ, વિવિધ ક્ષેત્રો જે છે એમાં થતા ફેરફારો જાણવા માટે, વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો. હવે દાખલા તરીકે જોઈએ તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો ત્રણ ક્ષેત્રો છે, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્રો જે છે એનું શું તફાવત જે છે, એમાં શું ફેર છે એ સમજવા માટે આકૃતિને આલેખ દ્વારા જે છે આપણે સમજી શકીએ. દાખલા તરીકે કૃષિ ક્ષેત્રનું 2011માં કેટલું પ્રમાણ છે, ફેરફાર છે, અને ઔદ્યોગિક ક્ષેત્રનું પ્રમાણ કેટલું છે, સેવા ક્ષેત્રનું પ્રમાણ જે છે કેટલું છે, એ બાબત આપણે આકૃતિને આલેખ દ્વારા સમજી શકીએ છીએ. તો એ રીતે એનું મહત્વ જે છે જોવા મળે છે. ચોથી બાબત જે છે, અર્થશાસ્ત્રમાં વર્ગો, પ્રદેશો અને ક્ષેત્રોની સરખામણી. સરખામણી એટલે કે તફાવત, અથવા તો શું કહેવાય એમ, સરખામણી કે જે છે એ કરવા માટે મહત્વનો હોય છે. આકૃતિને આલેખ દ્વારા જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે અર્થતંત્રના વિવિધ વર્ગો છે. હવે વર્ગોની દ્રષ્ટિએ ચર્ચા કરીએ તો ધનિક વર્ગ, ગરીબ વર્ગ કે આવકની દ્રષ્ટિએ જે વર્ગો છે એની તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે. પ્રદેશો એટલે કે અલગ અલગ રાજ્યો છે, ગુજરાત, મહારાષ્ટ્ર, અલગ અલગ એવા રાજ્યો જે છે એનો તુલનાત્મક આર્થિક દ્રષ્ટિકોણથી અભ્યાસ જે છે કરી શકાય છે. ક્ષેત્રો, ક્ષેત્રોની આપણે ચર્ચા કરી ગયા આગળના મુદ્દામાં કે કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, એવા અલગ અલગ ક્ષેત્રો જે છે એનો તુલનાત્મક અભ્યાસ થાય છે. તો એ રીતે આકૃતિને આલેખનું એક મહત્વ જોવા મળે છે. આગળનો મુદ્દો જે છે, કેટલીક અઘરી બાબતોને સમજવા અને સમજાવવા માટે આકૃતિને આલેખ છે એ મહત્વના બની શકે છે. આગળનો મુદ્દો જે છે એ કેટલીક અઘરી અને બાબતોને સમજાવવા માટે આકૃતિને આલેખ છે એ ખૂબ જ મહત્વના સાબિત થાય છે. દાખલા તરીકે આકૃતિને આલેખ દ્વારા જ્યારે સમજાવવામાં આવે છે, કોઈ સિદ્ધાંતને રજૂઆત કરવામાં આવે છે, ત્યારે વાંચનાર અને લખનાર, જે પ્રકાશિત કરે છે એનો અને જે અભ્યાસ કરે છે એ બંનેનો સમય અને શક્તિ જે છે એ બચી શકે છે. ટૂંકમાં સમજાવી શકાય છે આકૃતિ અને આલેખ દ્વારા, એ રીતે એનું મહત્વ જોવા મળે છે.
છેલ્લી બાબત જે છે એ અઘરા સિદ્ધાંતોને સમજાવવા માટે આકૃતિ અને આલેખ જે છે એનું મહત્વ રહેલું છે. અઘરા સિદ્ધાંતો દાખલા તરીકે આપણે 11મા ધોરણમાં શીખી ગયેલા કે માંગનો નિયમ છે, માંગમાં વિસ્તરણ સંકોચન છે, પુરવઠાનો નિયમ, પુરવઠાનો વિસ્તરણ સંકોચન છે, માંગની મૂલ્ય સાપેક્ષતા છે, એવા બધા જે સિદ્ધાંતો જે છે એ સમજાવવા માટે આકૃતિ કે આલેખ દ્વારા જો રજૂઆત કરવામાં આવે તો અભ્યાસ જે છે એ સરળ બને છે. એ દ્રષ્ટિકોણથી આકૃતિને આલેખ જે છે એનું મહત્વ જોવા મળે છે. આગળનો મુદ્દો જે છે એ જોઈએ તો આકૃતિને આલેખ દોરતી વખતે કેટલીક બાબતો જે છે એ ધ્યાનમાં રાખવાની બાબતો. હવે જ્યારે કોઈ વિદ્વાન અથવા તો કોઈ વ્યક્તિ જે છે આકૃતિ બનાવે છે કે આકૃતિ જે છે આલેખ દ્વારા રજૂ કરે છે માહિતી આધારિત, ત્યારે આકૃતિ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ બાબતોની સમજૂતી મેળવીએ. પહેલી બાબત જે છે આકૃતિને આલેખની પસંદગી કરવી. દાખલા તરીકે કેટલીક માહિતી એવી હોય છે કે જે સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ બે પ્રકારની આકૃતિ દ્વારા સમજાવી શકાતી હોય તો એવી આકૃતિમાંથી કઈ આકૃતિ વધારે અસરકારક છે એ આપણે સમજવું પડશે. એનો મતલબ એ છે કે વિદ્યાર્થી મિત્રો કઈ આકૃતિ વધારે અસરકારક છે એ આપણે પસંદગી કરવાની હોય છે, જેથી કરીને આકૃતિ દોરતી વખતે એ વધુ સરળતા કે સ્પષ્ટતા જોવા મળશે. બીજો પોઈન્ટ છે સ્પષ્ટતા. જ્યારે આકૃતિ દોરવામાં આવે છે ત્યારે એ સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ, જેથી વાચક અને લખનાર જે છે એને વધારે સમજૂતી મળે. સ્પષ્ટતા સ્પષ્ટ થઈ જવું જોઈએ કે એક્સ ધરી પર શું દર્શાવવામાં આવ્યું છે, વાય ધરી પર શું દર્શાવવામાં આવ્યું છે, કયા સ્તંભ પર કેટલું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે એ બાબત વિશે સ્પષ્ટ રીતે દર્શાવવું જોઈએ, જેથી કરીને વાચકને એની સમજૂતી વ્યવસ્થિત મળી શકશે. આગળ જો ત્રીજો મુદ્દો ચોક્કસ સ્કેલ માપ. આકૃતિ દોરતી વખતે ચોક્કસ સ્કેલ માપ વિશેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આકૃતિ જે છે એ યોગ્ય કદની બની શકે. દાખલા તરીકે સ્કેલ માપ જે છે એના વગર આપણે જો દોરીશું તો શું થશે, કેટલીક વાર જે છે એ ચિત્ર જે છે કે આલેખ જે છે કે આકૃતિ ખૂબ મોટી બની જાય છે અને કેટલીક વખત જે છે એ ખૂબ જ નાનું ચિત્ર બની જાય છે. એના માટે સ્પષ્ટ કરવામાં આવે છે કે ચોક્કસ સ્કેલ માપ જે છે એ હોવો જરૂરી છે, જેથી કરીને આકૃતિ જે છે એ યોગ્ય કદની બની શકશે. આગળ મુદ્દો છે આકૃતિ અને આલેખ જે છે બંને ધરી પર વિગતો સ્પષ્ટ દર્શાવવી. આ બાબત સ્પષ્ટ જ છે કે જે એક્સ અને વાય ધરી છે એના પર જે કંઈ પણ વર્ષ કે વિગતો જે છે દર્શાવવામાં આવે છે, કિંમત, માંગ કે અન્ય પરિબળો જે છે કે આંકડા કે માહિતી દર્શાવવામાં આવે છે એ વધુ સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ, જેથી કરીને વાચક કે અભ્યાસકર્તાને વધારે સ્પષ્ટતા બની શકે. પાંચમી આંકડા કે